નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ નંબર 12 નોક્ષો સમજી, જેમાં આપણે આગળના વિડિયોમાં વિસ્તૃત ચર્ચા કરેલી હતી નકશાનો સામાન્ય અર્થ, તો કે હાથમાં રાખી શકાય તેવો નાનકડો કાગળનો ટુકડો એટલે નકશો. આ નકશાને અંગ્રેજીમાં મેપ MAP મેપ કહેવામાં આવે છે. તો આ મેપ શબ્દ મેપા મૂડી નામના લેટિન મૂળ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ એટલે કે મેપ. હવે આપણે આ વિડિયોમાં આ પાઠની સમજૂતી આકૃતિ દ્વારા મેળવીશું. નકશાના પ્રકારો જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ બધી વિસ્તૃત સમજૂતી મેળવી હતી. આ વિડિયોમાં આપણે આકૃતિ મુજબ આ પાઠની સમજૂતી મેળવીશું. નકશાના પ્રકાર, તો નકશાના મુખ્યત્વે બે પ્રકાર છે, જેમાં પહેલો છે હેતુ આધારિત નકશો અને બીજું માપના આધારે નકશો. વિદ્યાર્થી મિત્રો, તમારા સરળતા ખાતર મેં અહીં આ પાઠને આપણે આકૃતિમાં વિભાજિત કરેલો છે, આકૃતિમાં દર્શાવેલો છે, કે જેથી આ પાઠ તમને સરળતાથી સમજાય જાય. કે નકશાના મુખ્યત્વે બે પ્રકારો, તમને પૂછાય કે નકશાના પ્રકારો કેટલા, તો નકશાના મુખ્યત્વે બે પ્રકાર, હેતુ આધારિત નકશો અને માપના આધારે નકશો. તો આ હેતુ આધારિત નકશાના પણ મુખ્યત્વે બે પ્રકાર છે, જેમાં પહેલો પ્રાકૃતિક નકશો અને બીજો સાંસ્કૃતિક નકશો. તે જ રીતે માપના આધારે નકશાના પણ મુખ્યત્વે બે પ્રકાર છે, જેમાં પહેલું મોટા માપના નકશા અને બીજું નાના માપના નકશા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક નકશામાં ઋતુસ્થિતિના નકશા, હવામાનના નકશા અને ખગોળીય નકશાનો સમાવેશ થાય છે. આ બધાની વિસ્તૃત સમજૂતી આપણે આગળના વિડિયોમાં સમજેલા હતા. અહીં ફક્ત આપણે આકૃતિ મુજબની સમજૂતી મેળવવાના છીએ. ત્યાર પછીનું સાંસ્કૃતિક નકશા, જેમાં રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશાનો સમાવેશ સાંસ્કૃતિક નકશામાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા નકશાના મુખ્ય પ્રકારો. નકશાના મુખ્યત્વે ફક્ત બે જ પ્રકાર છે, પહેલું હેતુ આધારિત અને બીજું માપના આધારે નકશા, જેની આપણે આકૃતિ મુજબની સમજૂતી અહીં મેળવી. ત્યારબાદ હવે આપણે સમજીશું નકશાના મુખ્ય અંગો. તો તે જ રીતે નકશાના મુખ્ય અંગો પણ ત્રણ છે, જેમાં પહેલું છે દિશા, બીજું પ્રમાણમાં અને ત્રીજું તરીકે ઓળખીશું. ત્યાર પછીનું આ પ્રકારનું દીવાદાંડીનું
ચિત્ર જ્યારે નકશાની અંદર આ પ્રકારનું ચિત્ર હોય